આણંદના ખંભાતમાં રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજન ભાગરૂપે ડાંગર અને બીજા ધાન્ય પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા. ખંભાતમાં ખરીદી માટેના કેન્દ્રો પર 16 તારીખથી ખેડૂત પાસેથી ડાંગરની ખરીદી શરૂ કરી છે અને કેન્દ્રમાં 4000 કટ્ટાથી પણ વધારે ડાંગરની ખરીદી થઈ ચૂકી છે અને ટેકાના ભાવથી ખેડૂતો પણ ખુશ છે. ખંભાત વિસ્તારમાં અંદાજે 40000 હેક્ટર જેટલું વાવેતર ડાંગરનું થાય છે અને મોટા ભાગના ખેડૂતો ડાંગરની આવક પર જ નિર્ભર રહેતા હોય છે. મારું નામ ગોસાઈ ગોકુલ છે. હું અહીંયા આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવું છું. અત્યારે ગોડાઉન ઇન્ચાર્જ છું. ખંભાત ગોડાઉન ખાતે જે આપણે અત્યારે સરકારશ્રી તરફથી ટેકાના ભાવે કોમન ડાંગરની ખરીદી થાય છે, તો એની ખરીદી અમે અહીંયા કરી રહ્યા છીએ અને ખેડૂત મિત્રો પાસેથી સરકારશ્રી દ્વારા નક્કી કરેલા ભાવ છે, જે ટેકાના ભાવ, એ પ્રમાણે અહીંયા ક્વોલિટી વાઇઝ મોઇસ્ચર અને બીજી ક્વોલિટી જે પેરામીટર છે ચેક કરીને અમે અહીંયા ખરીદી કરીએ છીએ. ખેડૂત તરીકે બજારમાં જે આપણને ભાવ મળે છે વેપારીઓનો, એના કરતાં ટેકાના ભાવને લઈ અને ખેડૂતને ફાયદો થાય છે અને સરકારના ટેકાના ભાવને લઈને બજારનું ભાવનું પણ ધ્રુવીકરણ થતું અટકી જાય છે અને એને લઈને વેપારીઓ જે લે છે ખાનગીમાં, એનો ભાવ પણ ઊંચો જ એ લોકો આની કોમ્પિટિશનમાં આપી રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે એક મોટો વેપાર જો સરકાર આ રીતે કરે તો ખેડૂતને ચારે બાજુથી લૂંટાતો બંધ થાય. અને અમે ડાંગરનો પાક લઈએ છીએ. અત્યાર સુધી ડાંગર અમે વેપારીને આપતા હતા એ અને ટેકાના ભાવમાં અમને જે સરકાર ભાવ આપે છે એમાં ઘણો તફાવત છે. ટેકાના ભાવમાં અમને ખૂબ ફાયદો થાય છે.